धोरण एक विषय करो पाठ एक शाला सफलता एक भाग त्रण आपणे जोयुं के पहला भाग में आपणे जोयुं कि चांदो सूरज रमता था आ गीत गयुं ने आपणे बाळको चांदो सूरज रमता था अने बीजा चित्र में आपणे घर में कोण घर विषे माहिती मेळवी के घर में कोण कोण होय अने घरनुं चित्र पण आपणे जोयुं हवे त्रीजा चित्र આપણે આગળ જોયું કે ચિત્ર વાર્તા પણ વળાંકો જોયા બરાબર બધા વળાંકો જોયા ને બીજા ભાગમાં હવે આપણે વાર્તા ચિત્ર પણ જોઈ કે આ ફુગ્ગા વાળો હવા ભરેલા ફુગ્ગા લઈ અને ફુગ્ગામાં ગેસ ભરેલો હોય શું ભરેલો હોય ગેસ ભરેલો હોય તો ગેસ વાળા ફુગ્ગા લઈ અને આવે છે તો એક છોકરો હોય છે એના પપ્પા કહે છે કે હું તો બધા ફુગ્ગા ખરીદી આપ્યો એટલે પપ્પા એને બધા ફુગ્ગા ખરીદી આપ્યા એટલે પેલું એનું વજન આવે ને ગેસનું એટલે એ છોકરો આવી રીતના ફુગ્ગા બધા ફુગ્ગા લીધા ને એના હાથમાં એટલે એનું વજન આવ્યું એટલે ગેસ એ થયો એટલે ઉપર ઉડવા માંડ્યો હવે છોકરો તો ઉપર ઉડવા માંડ્યો અહીંયા આગળ પણ એને એવું થયું કે હું જેમ જેમ આવી રીતના ગેસ હોય એને ઉપર ને ઉપર જવાય એટલે પછી છોકરા પાસે એક સેફ્ટી પિન હતી એટલે એને શું કર્યું ધીમે ધીમે એક ફુગ્ગાને સેફ્ટી પિન મારી એટલે હવા ઓછી થઈ ગઈ બીજા ફુગ્ગાને સેફ્ટી પિન મારી એટલે હવા ઓછી થઈ ગઈ એટલે ફૂટી જાય ને એટલે ત્રીજો ફુગ્ગો એ રીતના ફોડી નાખ્યો ચોથો ફુગ્ગો એ રીતના બધા ધીમે ધીમે એક 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 કરીને ફુગ્ગા ફોડ્યા અને છેલ્લા બે રહ્યો ત્યારે એટલે એક 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 ફુગ્ગા જેમ ફોડતો ગયો અને ધીમે ધીમે નીચે છોકરો ઉતરતો ગયો અને જે છે એટલે છોકરો એ પછી એક જ ફુગ્ગો રહ્યો અને છોકરો નીચે એક કે બે ફુગ્ગા રહ્યા અને છોકરો નીચે ઉતરી ગયો અને પપ્પાએ હાથમાં એને લઈ લીધો એની આપણે વાર્તા જોઈ હવે આગળ આપણે આપણે તફાવત પણ છ નંબરમાં આપણે જોયા કે બંને ચિત્રમાંથી કયું ચિત્ર અલગ છે શું જુદું છે એમાં શું નથી એના વિશે જોયું અને આપણે રસ્તો બતાવો એ પણ આપણે છોકરીને બિલાડી સુધી પહોંચાડ્યું પછી આ બિલાડીને દૂધ સુધી અને આ બાળકને ભંગળ્યા સુધી પહોંચાડ્યું છે હવે વધુ આપણે આમાં જોઈએ આઠ બરાબર છાપકામ કરો છાપકામ કરો એટલે કેવી રીતના પાડવાનું કે તો કે આપણે છાપ પાડવાનું છાપ કેવી રીતના પાડવાની તો કે આપણી પાસે વોટર કલર હોય ને તો વોટર કલર ને ભીના કરવાના વોટર કલરમાં પાણી રેડશો ને થોડું સ્લાઇડ એટલે વોટર કલરની અંદર સ્લાઇડ પાણી રેડી અને પછી પીછું હોય એની અંદર બોરી અને પછી તમારે આમ એ કરવાનું એટલે છાપ પડે ધારો કે આવું પાંદડું છે તો પાંદડાને તમારે આમ કરીને વોટર કલરની અંદર એ કરી બોરી અને પછી એક નોટની અંદર તમારે એક નોટ રાખવાની એ નોટની અંદર તમારે એ છાપ પાડવાની એટલે આનું પાંદડાનું જેવું પડે પછી હાથની છાપ આવી હોય તો હાથની પણ છાપ પડે તો અહીંયા આગળ દરેકની જુદી જુદી છાપો આપેલી છે બરાબર ને જુદી જુદી રીતે છાપો આપેલી છે દરેકની રીતે છાપો પાડી શકાય પીછાથી પછી આપણા હાથની મદદથી પણ પાડી શકાય અંગૂઠા આંગળી એની મદદથી અહીંયા આગળ પાડેલી છે જો પાડેલી છે ને બધી એટલે આ રીતના જુદી જુદી છાપો પાડી શકાય છે એ રીતના ચિત્રો પણ જુદા જુદા બનાવી શકાય છે જો આ એનાથી જળ પણ બનાવ્યું ને એટલે આ રીતના વોટર કલરથી જળ પણ બનાવી શકાય છે તો અહીંયા આગળ આપણે પાન નંબર 10 માં ઉપર છાપકામ કરો એ આપેલું છે તો સામે અહીંયા જગ્યા આપેલી છે જુઓ સામે જગ્યા આપેલી છે ને બાળકો તો તમારે એ જગ્યા ઉપર આવું આના જેવું જ અને સામેના પાન પર આપેલા છાપકામ મુજબ છાપકામ કરો તો આના જેવી જ તમારે અહીંયા આગળ છાપકામ જાતે કરવાની રહેશે હવે આગળ જુઓ 11 પાન નંબર ઉપર આપણે છાપકામ કરવાની રહેશે હવે 9 નંબરમાં માટી કામ કરો 9 નંબરમાં શું છે માટી કામ કરો આપણે જે માટી હોય છે ને બાળ એ માટીની અંદર પાણી રેડવાનું એટલે પાણી ગળડે એટલે માટીને આપણે થોડી આનામાં કરી અને ગૂંધવાની એ માટીને ગૂંધી અને ભેગી કરવાની અને એને લાડવા જેવું બનાવી દેવાનું લાડવા જેવું બનાવવાનું અને એને મૂકી રાખવાનું અને એમાંથી તમારે જે પણ વસ્તુ બનાવી હોય એ બની શકે તો અહીંયા જુઓ જુદી જુદી વસ્તુઓ બનાવી છે ને લખોટી બનાવી છે પછી જામફળ બનાવ્યું દ્રાક્ષ બનાવ્યું પેરું મોબાઈલ જુદા જુદા બનાવ્યા છે ને એટલે આ સાના દ્વારા બનાવ્યા છે માટી કામ દ્વારા બનાવ્યું છે સાના દ્વારા માટી કામ દ્વારા બનાવવામાં આવ્યું
છે માટી કામ દ્વારા તમે આ કામ કરી શકો અને અત્યારે ક્લે પણ મળે છે એમાં માટી જેવા જેવા રંગીન ક્લે મળે છે એટલે એ રંગીન એનાથી પણ આપણે કરી શકાય અથવા માટીની અંદર તમે વોટર કલર નાખો એટલે એનો પણ એ ક્લે જેવો કલર થઈ જાય ક્લે એટલે કોઈ દિવસ એમ કે ઘરમાં તમે ગમે ત્યારે મૂકી રાખો તો ચાલે માટીની જેમ અને આવી રીતના એને કંઈક આમ ચીકણું જ આવે એટલે બહુ કંઈક પાણી રેડવાની જરૂર પડતી નથી એવા ક્લે આવે છે અને એની આગળ આપણે માટીની મદદથી બનાવ્યું છે શેની મદદથી બનાવ્યું છે અહીંયા આગળ આપણે માટીની મદદથી બનાવ્યું છે તો કેવું સરસ માટીની મદદથી બનાવ્યું છે ને તો તમે પણ આવી રીતના ઘરે માટી કામ કરજો બરાબર એટલે જેથી તમને એના આકાર અને એનો ખ્યાલ આવે કે તમે આનાથી સીતાફળ બનાવી શકો જામફળ દ્રાક્ષ કેળું મોબાઈલ એ રીતના બધું વસ્તુઓ જુદી જુદી લખોટી એ રીતના બનાવી શકો હવે દસ નંબરમાં શું છે તો કે અભિનય કરો હવે આપણે દરેકનો જુદો 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 અભિનય કરવાનો છે આપણે પહેલા કરાવતા હતા અહીંયા બાળકો પણ તમે નવા છો એટલે તમને ખ્યાલ નહીં આવે કે અભિનય કેવી રીતના તો કે દરેકનો અભિનય કરવાનો છે આપણે હોસ્પિટલમાં જઈએ તો કોણ હોય છે ડોક્ટર હોય છે બરાબર તો ડોક્ટર કેવી રીતના કરે અહીંયા સ્ટેથોસ્કોપ લગાવી અને એ કરે અને નાખે અને આપણે તપાસે તો આપણે એ રીતના અભિનય કરવાનો બરાબર ડોક્ટરનો કરવાનો વકીલનો વકીલ કેવો આમ અડર અડર બરાબર એ રીતના તમારે એવો અભિનય કરવાનો છે તો અહીંયા આગળ જુદા જુદા અભિનયો પણ આપેલા છે ને બાળકો પાંચ નંબર તેર ઉપર જુદા જુદા અભિનયો આપેલા છે તો એ અભિનય તમારે જાતે કરવાના અહીંયા આગળ મેં તમને ત્રાજવું આપ્યું છે અભિનય કરો એમાં મેં તમને શું અહીંયા આગળ ત્રાજવું આપ્યું છે તો તમારે અહીંયા આગળ શાકભાજી કેવી રીતના તોલી શકાય એનો અભિનય કરવામાં આવે છે બરાબર ને શાકભાજી કેવી રીતના તોલી શકાય એનો અભિનય કરવાનો હોય છે પછી અહીંયા આગળ આ યોગા કરે છે યોગાનો અભિનય કરે છે બરાબર ને અહીંયા આગળ શાકભાજીનો પછી આ દાદાની જેમ લાકડી લઈને ચાલવાનો અભિનય કરે છે અને આ બાળક દૂધ લઈને ખેંચવાનો અભિનય કરે છે એમ આપણે દરેક બાળકને જુદા જુદા અભિનય કરવાના રહેશે અને આપણે જાતે પ્રયત્ન કરવાનો હતો જેથી આપણને બધું જ આવડી જાય હવે અગિયારમાં જુઓ ઘડી જુઓ તો આપણે શું છે તો કે સીસી વડે ગ્લાસમાં પાણી ભરો તેના વડે સીસી વડે ગ્લાસમાં પાણી ભરવાનું છે અને એમ કે કેટલું છે આમ સીસી વડે જે એક સીસી હોય એટલે બોટલ સીસી એટલે બોટલ બોટલથી ગ્લાસમાં પાણી ભરવાનું તો કેટલા બોટલ પાણી થાય છે અને ગ્લાસ વડે બોલમાં બેકિંગ ભરવું સેનાથી ગ્લાસ વડે એમ કે ગ્લાસ હોય એનાથી ડોલમાં રેતી ભરવાની અહીંયા આગળ પાણી નંબર 14 ઉપર આપેલું છે ને આ રીતના કરવાનું અને ડોલમાં લખોટી નાખો ડોલમાં લખોટી નાખવાનો નાખવાને તમારે એને સોયમાં દોરો પડે તમારા મમ્મી મમ્મી હોય એ તમારે મમ્મી પાસે બેસી અને સોયની અંદર દોરો પરવતા પણ શીખવાનું એટલે તમને જેથી આવડે કે કેવી રીતના દોરો પરવી શકાય બરાબર એ રીતના તમારે કરવાનું રહેશે હવે આગળ જુઓ 12 નંબરમાં રમત છે શું છે રમત કઈ રમત છે ટમેટું રે ટમેટું આપણે બાળકો નાના હોય તો અમે એકબીજાનો હાથ પકડી જો અહીંયા આગળ 12 નંબર 14 ઉપર આપેલું છે ને 12 નંબર 14 ઉપર અહીંયા આપેલું છે રમત આપેલી છે ને તો કેવી રીતે રમે છે કે ટમેટું રે ટમેટું નદી એના વાજા તું આપણે બોલીએ છીએ ને પછી અસ મસે બાળકો રમે છે બે હાથ પકડી અને એમને મજા પણ આવે છે તો આ રીતના રમત પણ આપણે રમવાની છે મજા આવી ને બાળકો હવે 13 નંબરમાં ગીત ગાઓ 13 નંબરમાં શું છે ગીત ગાઓ મેં તો ફુગ્ગા પાડેલ છે ગીતનું નામ શું છે મેં તો ફુગ્ગા ફુગ્ગો પાડેલ છે તો આપણે એ ગીત ગાઈએ કોઈ પાડે કુરે કુરે કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે ફુગ્ગો પાડેલ છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચકો ફુગ્ગામાંથી બનતો જોકર એની માથે ટકો દોરી સાથે બાંધું એ તો અત્તર થઈ જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે મેં તો ફુગ્ગો
लाकड़ी ऊपर बांधो तो मारी साइकल स्कूटर थई खिस्सामां मूकु तो चालो मानो सुई जाओ ए भाई ए भाई ए भाई 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 ए भाई ए भाई 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 मैं तो फुगो पाड़ेल छे फुगो पाड़ेल छे जो के कोई पाड़े कुरकुरी उड़े कोई पाड़े गाय ए भाई 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 आम के हमें तो फुगो पाड़े छे ने सु पाड़ियो फुगो बधा कुरकुरी ने गाय पाड़े आम के मैं फुगो पाड़े छे ફુગ્ગામાં બને કબૂતર એટલે ફુગ્ગો જેવી રીતના ફૂલાય ને એટલે જેવી રીતના આકાર આપે એટલે આવી રીતના કબૂતર બને ચક્કો બને જોકર બને અને દોરી સાથે બાંધીએ તો એ અધર અધર પણ એ ફુગ્ગો ઉડે છે ને આ પાન નંબર 15 ઉપર જુઓ ઉડે છે ને બાળકો અને તમને મજા પણ આવે છે લાકડી ઉપર બાંધો તો સાયકલ કે સ્કૂટર પર લાકડી ઉપર બાંધી અને પછી તમે સાયકલ કે સ્કૂટર ઉપર લઈને જાઓ તો પણ એ તમારી પાછળ પાછળ આમ કે આવે છે ખિસ્સામાં મૂકું તો છાનું મારો સુઈ જાય ને હવા કાઢી નાખે અને ખિસ્સામાં મૂકે તે છાનું મારો એ સુઈ જાય એટલે કે એ ભાઈ 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 મેં તો ખૂબો પાડેલ છે આ ગીત ગાવાની તમને મજા આવી ને તમે પણ બાળકો આ ગીત ગાજો બરાબર ને તો આ શાળા તત્પરતા ભાગ એ અહીંયા પૂર્ણ થાય છે આમાં તમારે અહીંયા આગળ એનું ઘરનું ચિત્ર દોરવાનું છે પછી અહીંયા પણ આગળ માટે કામ કરવાનું છે અવળાંકો વાળી અને તમારે રેખા ને પૂર્ણ કરવાની છે બરાબર અને આમાં માટી કામ છાપકામ ને અભિનય તમારે કરવાનું રહેશે